विद्यार्थियों विषय हिंदी व्याकरण विभाग एम आप जो है ये अगर विशेषण की बात करता था आज आप आगे जोशु के भेद है पड़ता जवा आप विशेषण प्रकारों पेलो प्रकार है कि गुणवाचक विशेषण विशेषणની આપણે વાત કરી ગયા છીએ કે સંજ્ઞા સર્વસંજ્ઞા અને એના પછી કોણ આવે છે તો કે વિશેષણ કે જે વ્યક્તિ તથા પ્રાણીમાં કઈક વિશેષતા છે એ દર્શાવે છે હવે ગુણવાચક વિશેષણ એનો પેલો પ્રકાર છે ચાર પ્રકાર પડતા જોવા મળે છે ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ એમાં પહેલું જે છે ગુણવાચક વિશેષણ યાની કે जिन विशेषण शब्दों से किसी वस्तु व्यक्ति या पदार्थ के गुण दोष रंग आकार तथा अवस्था आदि विषयक विशेषता प्रकट हो उन्हें गुणवाचक विशेषण कहा जाता है कई विशेषता दर्शाता हो तो आप बात करसु गुणवाचक विशेषण है पैदा छ प्रकार पड़ता जोवा मळे छे एमां पहेलुं छे काल सूचन संबंधी विशेषण कयुं छे पहेलुं तो कि काल सूचन संबंधी विशेषण पण आपणे जे छे ए आ बधी वस्तु छे ए समझवा वाटुं तो डीपमां जे छे ए आपणे पूछातुं नथी पण आपणे छे गुणवाचक जे गुणवाचक विशेषणना प्रकारो समझवा छे ए जरूरी बने छे एटला माटे आपणे एना पेटा प्रकारो छे ए जोशुं एमां पहेलुं छे तो कि काल सूचन संबंधी विशेषण હવે એમાં જે છે એ શું આવે તો કે ભાઈ કાલ આપણે અહીંયા શબ્દ છે એ જોશું એની ઉપરથી જ આપણને ખબર પડશે કે ભાઈ કાલ કાલ યાની કે સમય જે સમય છે એને આપણી સામે છે એ લાવે છે યાની કે જે વિશેષણ શબ્દ છે કાલ યાની કે સમય કા બોધ હોતા હે उन्हें काल सूचन संबंधी विशेषण कहा जाता है ठीक है जेमा अपने उदाहरण જોઈએ તો કે સમયની વાત થાય છે તો કે પુરાના સમય નયા પ્રાચીન સમય આધુનિક વર્તમાન ભૂતકાળ ભવિષ્ય આ બધું શું થયું તો કે સમયની વાત થાય છે કાળની વાત થાય છે હવે એ છે શું થયું તો કે ગુણવાચક વિશેષણ જોવા મળે છે આપણે જેના ઉદાહરણ છે એ પહેલાના જોઈએ તો કે નયા પુરાના પછી વર્તમાન ભવિષ્ય આ બધા જે છે એ શું થાય છે પ્રાચીન આધુનિક આ બધા જે છે એ આના ઉદાહરણ જોવા મળે છે એનો જો બીજો પેટો પ્રકાર છે સ્થાન આ શબ્દ છે એ આપણે જોઈએ છીએ એના ઉપરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા તો કે અહીંયા જેવી રીતે સમયની વાત થાય છે એવી રીતે અહીંયા કોની વાત થશે તો કે સ્થાન સંબંધી જે સ્થાન સૂચન સંબંધી જે આપણને પ્રગટ કરે છે એ સ્થાન સૂચન સંબંધી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે એમાં જે છે એ આપણે વાત કરીએ તો જિસ વિશેષણ શબ્દ સે કિસી સ્થાન યા પ્રદેશ કા બોધ હોતા હે ઉન્હે સ્થાન સૂચન સંબંધી વિશેષણ કહા જાતા હે હવે સ્થાન યાને કે કોઈ પણ સ્થળ આપણે આપણા જ ગામની વાત કરીએ શહેરની વાત કરીએ તો પોરબંદર છે જૂનાગઢ છે અમદાવાદ છે આ બધા શું થયું તો કે સ્થાન સ્થળની વાત છે કરવામાં
આવે છે. તો અહીંયા જે છે એ આપણે પ્લે સ્થળમાં આપણે પોરબંદર એમાં પણ આપણે સુદામાપુરીની વાત કરતા હોય તો આ બધાનો સમાવેશ છે એ સ્થાન સૂચન સંબંધી વિશેષણમાં કરવામાં આવે છે. તો આપણે આપણા પોરબંદર અને એમાં પણ આવેલું તો કે સુદામાપુરી આ ઉદાહરણ છે એ આપણે લખીએ છીએ જેથી કરીને આપણે સમજવામાં આસાની રહેશે. હવે એના પછી આપણે વાત કરીએ તો ત્રીજું કયું આવે છે તો કે દશા સૂચન સંબંધી વિશેષણ. કયું આવે છે? દશા સૂચન સંબંધી વિશેષણ. હવે એમાં તો કે ભાઈ એમાં દશા યાની કે અવસ્થાની વાત છે એ કરવામાં આવે છે. દશા સૂચન સંબંધી વિશેષણ યાની કે જિસ વિશેષણ શબ્દ સે કિસી વસ્તુ વ્યક્તિ યા પદાર્થ કી દશા યાની કે અવસ્થા એવમ પરિસ્થિતિ વિશેષતા બોધ હોતા હૈ ઉસે દશા સૂચન સંબંધી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. દશા યા કે રીતે યા કાલ એટલે સમય સ્થાન યાની કે સ્થળ અને દશા યાની કે એની અવસ્થા પરિસ્થિતિની જે આપણને સૂચન આપે છે એ દશા સૂચન સંબંધી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. યાની કે કોઈ પણ વ્યક્તિ છે એની પરિસ્થિતિ આપણી સામે આવે આપણે છે એ જોઈએ છે કે અમે તવંગ જો આપણે છોકરાની વાત કરતા હોય તો હોશિયાર નબળું એવી રીતે એની પરિસ્થિતિ છે એ આપણી સામે દર્શાવે છે એ અહીંયા વાત છે એ કરવામાં આવી છે. આપણે ઉદાહરણ જોઈએ તો કે જેસે દુબલા મોટા અમીર ગરીબ પીડિત સુખી આદિ. ઉદાહરણ શું તો કે અમીર ગરીબ દુબલા મોટા આ જે છે એના ઉદાહરણ છે. એના પછી ચોથું જે છે એ આવે છે રંગ સૂચન સંબંધી વિશેષણ. કયું આવે છે? એ તો કે રંગ સૂચન સંબંધી. રંગ શબ્દ ઉપરથી આપણે ઓળખાણ છે પડે છે કે ભાઈ અહીંયા કઈ કઈ બાબતની વાત છે એ કરવામાં આવે છે. યાની કે જિસ વિશેષણ શબ્દ સે કિસી વ્યક્તિ યા વસ્તુ પદાર્થ કે રંગો કો સૂચન કરતા હૈ ઉસે રંગ સૂચન સંબંધી વિશેષણ કહા જાતા હૈ. જેસે રંગની વાત આવે આપણે ખબર છે ભાઈ કાળો પીળો ધોળો ગુલાબી તો આ છે રંગની વાત થાય છે. તો જ્યાં રંગની વાત થાય છે અહીંયા કયું આવે છે તો કે રંગ સૂચન સંબંધી વિશેષણ. યાની કે આપણે એના ઉદાહરણ છે જોઈએ તો કે કોઈ પણ રંગ છે એને બતાવે છે જેસે કાળા પીલા હરા સુનહરા સફેદ જે છે એ ચોથું તો કે રંગ બતાવે છે કાળા પછી પીલા આદિ. એવી જ રીતે પાંચમું જોઈએ તો કયું છે તો કે રસ સૂચન સંબંધી વિશેષણ. કઈ બતાવે છે તો કે રસ સૂચન સંબંધી વિશેષણ. અહીંયા આપણે જોઈએ છીએ આ શબ્દ પહેલો જે છે રસ એની ઉપરથી જ આપણને ખબર પડે આપણો જે સ્વાદ આપણે લઈએ છીએ અલગ અલગ જે રસ છે જો નવ રસ છે જોવા મળે છે એની વાત છે કરવામાં આવે છે. તો જિસ વિશેષણ શબ્દ સે કિસી વ્યક્તિ વસ્તુ યા પદાર્થ સંબંધી વિશેષતા પ્રગટ કરે ઉન્હે રસ સૂચન સંબંધી કહેતે હે. જેસે ખટ્ટા મીઠા નવરસ છે જોવા મળે છે તો આપણે એમાં વાત કરીએ તો આ જે છે રસ દર્શાવે છે. ઉદાહરણ આપણે જોઈએ તો ખટ્ટા મીઠા આદિ. એવી જ રીતે છેલ્લું જે છે આકાર સૂચન સંબંધી વિશેષણ. અહીંયા આકાર ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ પેલું જે શબ્દ છે એની ઉપરથી જ આપણને ઓળખાણ છે એ મળી જાય છે. યાની કે જિસ વિશેષણ શબ્દ સે કિસી વસ્તુ યા વ્યક્તિ યા પદાર્થ કી વિશેષતા પ્રગટ. કેસી વિશેષતા? તો કે આકાર સંબંધી વિશેષતા પ્રગટ કરતા હો ઉસે આકાર સૂચન સંબંધી વિશેષણ કહા જાતા હૈ. જેસે સુડોલ ચોરા લંબચોરસ આદિ. જેસે
चुड़ोल, चोड़ा आदि। आ समझ्यु तो कि भाई गुणवाचक विशेषण व्यक्ति पदार्थ या प्राणी अंदर जे गुणों छे रहेला छे ए गुणों नी अहींया वात छे करवामां आवे छे। गुण दोष रंग आकार अने अवस्था आ प्रकारे जे छे एना पेटा प्रकार छे पड़ता જોવા મળે છે। હવે બીજો પ્રકાર જે છે મુખ્ય પહેલો જે છે એ ગુણવાચક વિશેષણ, એવી રીતે બીજો જે મુખ્ય પ્રકાર છે એ કયો છે તો કે સંખ્યાવાચક વિશેષણ। પણ આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનું જે છે એ આગળના પીરિયડમાં જોશું।